નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે અહીંયા ટૂંકા પ્રશ્ન સુધી જોયું હતું જે ટૂંકા પ્રશ્ન દસ છે ત્યાં સુધી આપણે જોઈ લીધું હવે આગળ જોશું પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન પહેલો છે દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો મફત ભણાય આ અંગે તમે શું જાણો છો શું જાણો છો એ કહો આપણા બંધારણના બંધારણને પિસ્તાલીસ એકમી કલમ પ્રમાણે આપણા દેશના તમામ બાળકોને ધોરણ એકથી આઠ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે આરટીઈ બે હજાર નવના મુદ્દા નંબર ઓગણત્રીસ મુજબ ધોરણ એકથી આઠના તમામ બાળકોનો ભણવાનો અધિકાર છે જે આરટીઈમાં આવતા હોય એમ આ તમ આ આપણા બંધારણ મુજબ કોઈ પણ બાળકને પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ એટલે કે દરેક બાળકોને મફત ને ફરજિયાત ભણવાનો અધિકાર છે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર બે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યમાં પણ આ પ્રશ્ન જોઈ ગયા કે મધમાખી ડંખ મારે ત્યારે શું કરે શું કરવું જોઈએ કે શું કરે છે જર મધમાખી ડંખ મારે ત્યારે લોકો સૌ પ્રથમ તો મધમાખી જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે એટલે કે આ આપણે પણ ક્યારેક મધમાખી કરવી હોય તો ત્યાંથી કાંટો કાઢી નાખવાનો પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવવી કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે તો કેટલાક લોકો ખાવાના સોડા લગાવે છે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો આપણ આપણે પાઠ્યમાં સમજી ગયા કે આ આપણા ઘરમાં જે મધનો ઉપયોગ થાય છે તો કેમ કરીએ છીએ ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે આપણે કરીએ છીએ તદ ઉપરાંત બીજું આવશે પૂજન વખતે એટલે કે પંચામૃત બનાવતી વખતે સૌંદર્ય પ્રસાધન તરીકે એટલે કે તૈયાર થવાની મોઢ લગાવવાની ટ્યુબ મોઢે લગાવવાની ને સૌંદર્ય પ્રસાધન કહેવાય તે પછી થાય છે ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ નાખવાથી આપણા શરીરની ચરબી ઘટે છે આમ વિવિધ રીતે મધનો ઉપયોગ થાય છે આગળ જોઈએ તો અનિતાએ મધમાખી ઉછેરની શરૂઆત કેવી રીતે કરી તો કે અનિતાએ મધમાખીની મધમાખીની ઉછેરની તાલીમ પૂરી કરી અને બાળકોને ભણાવી અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા હતા તેમાંથી મધમાખીઓ ઉછેરવાની બે પેટીઓ ખરીદી મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ અને ખરીદી ખાંડ ખરીદી અને મધપુળો ચોખ્ખો રાખવા દવા ખરીદી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અનિતાના ગામના ઘણા લોકો મધમાખી ઉછેરનું કામ કેમ કરતા હશે તો જવાબ છે અનિતા રહેતી હતી તે વિસ્તારમાં લીચીના ઘણા બધા વૃક્ષ હતા આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમે છે આ કારણે ત્યાં મધમાખીઓનો ઉછેર સારી રીતે થઈ શકે તેમ હોવાથી ઘણા લોકો મધમાખીઓનો ઉછેરનું કામ કરતા હતા એટલે કે અહીંયા લીચીના વૃક્ષ આવેલા હતા અને અહીંયા મધમાખીઓ સારી આવે એટલે એનો કીડીઓ સમૂહમાં કેવી રીતે કાર્ય કરે છે કીડીઓ મધમાખીઓની જેમ જ સાથે રહે છે એ આપણે પણ પાઠ્યમાં છે જ અને કામ કરે છે કે મધમાખીઓની જેમ પણ કીડીઓ સાથે રહે છે રાણી રાણી કીડી ઈંડા મૂકે છે ને સિપાહી કીડીઓ દરની રક્ષા કરે અને દેખભાળ કરે છે કામદાર કીડીઓ સતત ખાવાનું શોધવાનું અને તેનો દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે આમ કીડીઓ સમૂહમાં રહીને કાર્ય કરે છે જે મધમાખીઓ એક રાણીમાખી હોય છે અને બીજી બધી કામદારી કામદાર હોય છે એ બધું જે મધની શોધમાં જ હોય છે એવી જ રીતે કીડીઓ પણ એ છે એક રાણી કીડી હોય છે અને બીજી બધી કીડીઓ કામદાર કીડી હોય છે જે એને સતત કામની શોધમાં રહેવાનું જ હોય છે આગળ જોઈએ તો પ્રવૃત્તિઓ પાઠ્ય પાઠ્યપુસ્તક પ્રવૃત્તિઓ તમને ગમતા ગણવેશનું ચિત્ર નીચેના બોક્સમાં દોરો અને રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યમાં સમજવું કે તમને ગમતું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું કીધું હતું પણ તમારે આપણે નોટબુકમાં નહીં પણ પાઠ્યમાં જ અહીંયા દોરવા સોરી સ્વાધ્યપોથીમાં જ તમારે અહીંયા દોરવાનું છે તમને ગણવેશ એટલે કે યુનિફોર્મનું ચિત્ર તમને યુનિફોર્મ જે ગમતું એનું ચિત્ર અહીંયા દોરવાનું છે અને એમાં કલર પૂરવાનો છે શર્ટ દોરો ટ્રોક દોરો જે તમે દોરો તે ડ્રેસ દોરો ગમે તે દોરવાનું છે પછી આગળ જોઈએ તો નીચેના બોક્સમાં ફૂલોની નજીક જોયેલા જીવજંતુના ચિત્રો દોરો અને રંગ અથવા તો ચિત્રો મેળવીને ચોંટાડો આ ત્રણ બોક્સ છે જે ફૂલની નજીક જે જીવ જાતા હોય એ આપણે પાઠમાં સમજી ગયા એ તમારે અહીંયા ત્રણ ચિત્રો દોરવાના છે અને ચિત્ર ન દોરવા હોય તો તૈયાર ચિત્રો શકો છો નીચે આપેલા ભારતના નકશામાં બિહાર રાજ્ય શોધી તેમાં રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો અનિતાનું ગામ અનિતાનો જે વિસ્તારમાં રહેતી તે બિહાર રાજ્યમાં આવેલું છે એનું ગામ તો બિહાર આ ભારતનો નકશો છે એમાં તમારે બિહાર ગોતવાનું છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોવો આ બિહાર છે મેં અહીંયા લખેલું છે આમાં રંગ પૂરવાનો છે ચોથો પ્રશ્ન છે મગફળીના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવ બનાવવાનો પ્રયત્ન કરો તેમાં રંગ પૂરો એટલે મગફળીના પોતરાને તમારે જીવ બનાવવાના છે પ્રશ્ન નંબર પાંચ તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ કોઠો બના બનાવી નોંધો એટલે કે વિદ્યાર્થી મિત્રો આ કોઠો આપેલો છે વસ્તુઓ અને કરેલો ખર્ચ જે તમે શાળા દરમિયાન કેટલો ખર્ચ કરો છો એ તમારે અહીંયા લખવાનું છે કે શાળાએ આવવા જવાનું ભાડું કેટલું છે નોટબુકનો કેટલો ખર્ચો કર્યો છે પેન પેન્સિલનો કેટલો ખર્ચો કર્યો છે ગણવેશ મતલબ યુનિફોર્મનો કેટલો ખર્ચો કર્યો છે દફ્તરનો દફતર એટલે કે તમારી બેગ છે કેટલો ખર્ચ કેટલો બેગ લીધી કેટલા ખર્ચાની લીધી છે બૂટ ચંપલ વોટર બેગ કંપાસ બોક્સ અને કુલ પછી અહીંયા ટોટલ મારવાનો છે કે તમારે કેટલો ખર્ચો થયો વિદ્યાર્થી મિત્રો તમારે જેટલો ખર્ચો થયો તમારે અહીંયા લખવાનું છે આગળ જોઈએ તો આગળ ઓપ્શન છે જે ઓપ્શન સાચો હોય તે તમારે ખાનામાં લખવાનો રહેશે બસ વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમે પાઠ સમજી ગયા છો અને સ્વાદિપોથી પણ તમારે પૂરી લેવાની છે Thank you.